નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીલા તાંડરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર 1 માં જોવાનું છે કે એક ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. આગળ આપણે ત્યાં ગુણાકાર માટેનો જે ક્રમનો ગુણધર્મ જોયો છે કે જ્યારે કોઈ પણ સંખ્યા હોય, જ્યારે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે અથવા તો એ ક્રમમાં ફેરફાર કરીને ગુણાકાર કરવામાં આવે તો જવાબમાં કઈ ફેર પડતો નથી, એટલે કે ત્યાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. હવે આપણે જોવાનું છે કે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. આગળ આપણે ત્યાં સરવાળા માટેની જે આ તટસ્થ સંખ્યા હતી જોઈ ગયા હતા કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ હતી, 0 હતી. કઈ તટસ્થ સંખ્યા એટલે શું? તો કે એવી કોઈ સંખ્યા કે જેનો ગુણાકાર કરવાથી, એવી કોઈ સંખ્યા કે જેનો કોઈ પણ બીજી સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે છે તો આપણે જવાબ તરીકે એ બીજી સંખ્યા જવાબ તરીકે મળે છે, એમાં કોઈ ફેર પડતો નથી. કે તટસ્થ રહેવું એટલે કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, સ્થિર રહેવું. કે તટસ્થ એટલે શું? કે જે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે એ સંખ્યા આપણને ફરીથી જવાબ તરીકે મળે, એટલે કે એમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે તટસ્થ સંખ્યા એટલે સ્થિર સંખ્યા કે જેમાં કોઈ પણ આપણને ફેરફાર જોવા મળતો નથી. તો હવે આપણે જોવાનું છે કે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. કોઈ સંખ્યાને એક સાથે ગુણાકાર કરતા જવાબમાં આપણને તે સંખ્યા મળે છે. એટલે કે જ્યારે કોઈ સંખ્યા છે એને એક સાથે ગુણાકાર કરવામાં આવે છે તો આપણને એ સંખ્યા જ આપણને જવાબ તરીકે મળે છે, એ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે 1 જે છે એ સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે. સેના માટેની? ત્યાં એ ગુણાકાર કરવા માટે ની. કે કોઈ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો આપણને તે સંખ્યામાં કઈ ફેરફાર પડતો નથી, એ સંખ્યા જ આપણને ત્યાં જવાબ તરીકે ફરીથી મળે છે. એ આપણે અહીંયા પહેલા એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે -1 ગુણ્યા 1 -1 છે એને આપણે 1 ની સાથે ગુણવાના છે, બરાબર. -1 છે એને આપણે 1 ની સાથે ગુણવાના. 1 કેવી? તો કે 1 જે છે એ તટસ્થ સંખ્યા છે, બરાબર. હવે આપણે જવાબ તરીકે અહીંયા -1 ને 1 મળે છે કે નથી મળતા? -1 ગુણ્યા 1 1 એકા 1, એક માઇનસ છે એક પ્લસ છે, માઇનસ. તમે જુઓ કે -1 કે 1 ની સાથે ગુણાકાર કર્યું તો આપણે જવાબ તરીકે -1 ના -1 જ મળે છે. મૂળભૂત જે પેલી સંખ્યા હતી, પેલા જે સંખ્યા હતી એ સંખ્યા જવાબ તરીકે મળે છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એનો મતલબ કે અહીંયા એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે એ સાબિત થાય છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે -3 ગુણ્યા 1. હવે -3 ને એક સાથે ગુણવાના છે અને જોવાનું છે કે શું જવાબમાં સંખ્યામાં કઈ ફેરફાર થાય છે કે આપણને ફરીથી -3 ના -3 જ મળે છે. તો કે 3 એકા 3 3 જે છે કેવા છે? માઇનસ છે. 1 જે છે પ્લસ છે, માઇનસ. આપણને ફરીથી જવાબ તરીકે -3 ના -3 જ મળે છે. એટલે એ બાબત સાબિત થઈ છે કે 1 જે છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને એક સાથે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ તરીકે એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી એક સાથે ગુણવાથી. ત્યાર પછી શું છે ગુણધર્મ? કે ત્યાં એ ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ. આપણે આગળ ધોરણ 6 માં પૂર્ણ સંખ્યા માટેના જે જૂથના ગુણધર્મો હતા એમાં જોઈ ગયા હતા કે જૂથ એટલે કે જ્યારે કોઈ પણ સંખ્યાઓનો જૂથ બનાવીને એ જૂથમાં જ્યારે ફેરફાર કરવામાં આવે છે, એ જૂથમાં ફેરફાર કર્યા બાદ આપણને ફરીથી એનો એ જવાબ મળે તો એ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે શું આ જૂથનો ગુણધર્મ દરેક એ પૂર્ણ સંખ્યાઓ માટે લાગુ પડે છે કે નહીં. તો પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ. જૂથમાં છે કૌંસમાં છે -3 + 4. અહીંયા -3 અને -4 નું જૂથ બનાવેલું છે અને જૂથની બહાર છે +8. હવે અહીંયા -3 અને -4 નું જૂથ બનાવેલું છે, આ જૂથમાં ફેરફાર કરવામાં આવે છે તો પણ શું આપણને જવાબ એના એ જ મળે છે કે નથી મળતો, એ આપણે અહીંયા જોવાનું છે. હવે અહીંયા જૂથમાં આપણે ફેરફાર કરી નાખીએ. પેલા જે છે -3 અને -4 નું જૂથ હતું, હવે એ -3 અને 8 નું જૂથ બનાવવાનું છે અને -4 ને ત્યાં જૂથની બહાર રાખવાના છે. તો જૂથમાં ફેરફાર કર્યા પછી શું આપણને જવાબ એક ના એક જ મળે છે કે ફેરફાર થાય છે, એ આપણે અહીંયા ગણતરી કરીને જોવાનું છે. તો પેલા આપણે જે જૂથ આપેલું હોય કે જૂથમાં જે બે સંખ્યા હોય એની ગણતરી કરવા ને નિયમો મુજબ -3 + -4. 3 તો -4 તો -4 છે, તો -- શું થાય છે? પ્લસ. તો આપણે સરવાળો કરવાનો છે 3 ને 4 7. આપણા નિયમ મુજબ દિશા એ મૂકવાની નથી, અહીંયા સરવાળા બાદબાકીમાં
જે સંખ્યા મોટી છે જે પદ મોટું છે એની નિશાની મૂકવાની છે તો 3 અને 4 માંથી મોટું પદ કોણ છે 4 4 કેવા છે માઈનસ એટલે જવાબ આપણને મળે છે માઈનસ 7 હવે પ્લસ 8 હવે પ્લસ 8 ની આપણે માઈનસ 7 સાથે ગણતરી કરી તો માઈનસ 7 પ્લસ 8 એ 7 છે માઈનસ છે 8 છે પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી કરવાની છે 8 માંથી 7 જાય તો 1 મોટા પદની નિશાની મોટું પદ 8 છે 8 પ્લસ છે એટલે 1 કેવા રહેશે પ્લસ હવે આપણે અહીંયા જૂથમાં ફેરફાર કરી નાખ્યો છે એટલે કે હવે આપણે માઈનસ 4 જે છે એ જૂથથી બહાર રાખ્યા છે અને હવે આપણે માઈનસ 3 અને 8 નું જૂથ બનાવેલ છે તો એમાં ગણતરી કરતા જવાબ પ્લસ 1 મળે છે કે નથી મળતો એ આપણે જોઈએ છીએ માઈનસ 3 પ્લસ 8 બરાબર માઈનસ 3 પ્લસ 8 તો માઈનસ 3 છે 8 પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ બરાબર 8 માંથી 3 જાય તો 5 મોટું પદ જવાબ મોટું પદની નિશાની મોટું પદ કેવું છે 8 પ્લસ છે જવાબ 5 છે પ્લસ છે હવે 5 ની ગણતરી આપણે કરીએ જૂથની બહારની સંખ્યા માઈનસ 4 સાથે તો 5 પ્લસ માઈનસ 4 5 છે પ્લસ છે 4 છે માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ થશે બાદબાકી કરવી પડશે 5 માંથી 4 જાય તો 1 મોટું પદ 5 છે એટલે જવાબ દે છે પ્લસ 1 કે જો કે આપણે જૂથમાં ફેરફાર કર્યો તો પણ આપણને જવાબ 1 બંને રીતે આપણને જવાબ 1 જ મળે છે જૂથમાં ફેરફાર કરવામાં આવે કે ન આવે આપણને જવાબ 1 ના 1 જ મળે છે એટલે કે અહીંયા એ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણને જૂથનો ગુણધર્મ જે છે એ લાગુ પડે છે હવે આપણે એ સરવાળામાં જોયું છે આપણે આ રીતે ગુણાકારમાં જોઈએ તો પણ શું આપણને સેમ મળે છે કે નહીં કે જોઈએ